હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણા મેથીનું લસણવાળું અથાણું ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું. જે લોકોને ખાટું અથાણું ભાવતું હોય એ લોકોને આ ચણા મેથીનું લસણવાળું ખાટું અથાણું ચોક્કસથી ભાવશે. તો એકવાર તમે મારી આ રેસીપીથી ચણા મેથીનું લસણવાળું અથાણું બનાવીને ચોક્કસથી ટ્રાય કરો, તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચણા મેથીનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અત્યારે મેં 1/2 કપ આખી મેથીને 3-4 કલાક માટે પાણીમાં પલાળી રાખી છે. મેઝરમેન્ટ માટે તમે ઘરમાં રહેલો કોઈ પણ કપ કે વાડકીનો ઉપયોગ કરી શકો છો. અને જે કપથી મેં મેથીનું માપ લીધું હતું એ જ કપથી 1/2 કપ ભરીને મેં દેશી ચણા લીધા છે. તો ચણાને પણ સારી રીતે પાણીથી ધોઈ અને 4 કલાક માટે મેં પાણીમાં પલાળી રાખ્યા હતા. ચણા અને મેથીનું મેઝરમેન્ટ તમે તમારી ચોઇસ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો. મેં અત્યારે બંને સરખા પ્રમાણમાં લીધા છે. હવે ચણા અને મેથીને 4-5 કલાક સુધી પલાળ્યા પછી 500 ગ્રામ દેશી કેરી લીધી છે. તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. જે દિવસે તમારે અથાણું બનાવવાનું હોય એ જ દિવસે સવારે તાજી માર્કેટમાંથી કેરી લાવવાની. કેરીને મેં ધોઈને કોરી કરી લીધી છે અને ત્યાર પછી પીલરની મદદથી આપણે એની છાલ ઉતારી લઈએ. મેં અત્યારે 1/2 કપ મેથી અને 1/2 કપ દેશી ચણા લીધા છે. એના માટે મેં 500 ગ્રામ કેરી લીધી છે. તમે ચણા અને મેથીની ક્વોન્ટિટી લો એ રીતે તમારે કેરી ઉમેરવાની. હવે કેરીને છોલ્યા બાદ આપણે એને છીણવાની છે. જો તમારે કેરીના કટકા કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, અથવા તો 1/2 કેરીનું છીણ અને 1/2 કેરીના કટકા એ રીતે પણ ઉમેરી શકાય. જે સાઈડથી મોટું છીણ પડે એ સાઈડથી તમારે કેરીને છીણી લેવાની છે. જો તમે કેરીના ટુકડા કરીને ઉમેરો તો થોડાક નાના ટુકડા કરીને ઉમેરવાના, એનાથી અથાણું વધારે સારું બનશે. હવે કેરીનું છીણ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે. અને હવે કેરીના છીણ સાથે મીઠાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ રીતે મીઠું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આ જ રીતે 1/2 કલાક સુધી રહેવા દઈશું. આ રીતે મીઠું નાખીને કેરીના છીણને રહેવા દેવાથી ખાટું પાણી છૂટું પડશે. તો ઢાંકીને આપણે 1/2 કલાક માટે રહેવા દઈએ. હવે 1/2 કલાક પછી તમે જોઈ શકો છો કેરીમાંથી ખાટું પાણી છૂટું પડ્યું છે. બરાબર એકવાર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એક કોટનના કપડામાં છીણને કાઢી લઈએ. અને હવે આપણે કટકાની પોટલી વાળીને હાથથી પ્રેસ કરીને કેરીમાં રહેલું ખાટું પાણી નિતારી લઈએ. છીણને તમે ડાયરેક્ટ હાથથી પણ નિતારી શકો છો. તો આ રીતે બરાબર પ્રેસ કરી અને બધું જ પાણી કેરીનું નિતારી લઈએ. તમારાથી જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરીને પાણી નિતારી લેવાનું. તો બધું પાણી મેં કાઢી લીધું છે. આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું. આપણે જે ચણા અને મેથી પલાળીને રાખ્યા છે એ બંનેને આ ખાટા પાણીમાં ઉમેરી દઈએ. ચણા અને મેથીને કેરીના પાણી સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે ચણા અને મેથીને પણ 4-5 કલાક માટે આ રીતે ખાટા પાણીમાં પલળવા દેવાનું છે. ચણા અને મેથીને 4-5 કલાક માટે આ રીતે ખાટા પાણીમાં પલળવાથી ચણા અને મેથી એકદમ સરસ અથાઈ જશે અને એનો સ્વાદ અથાણામાં એકદમ સરસ આવશે. તો ઢાંકીને આપણે 5 કલાક માટે રહેવા દઈશું. હવે ચણા અને મેથીને આ રીતે પલાળ્યા પછી આપણે જે છીણ તૈયાર રાખ્યું છે એને પર એક કોટનના કકડા પર આ રીતે પોડું કરી દઈશું અને સારી રીતે ફેલાવી લઈશું. આ રીતે કકડા પર પોડું કરીને સૂકવી દેવાથી છીણમાં રહેલું મોઇશ્ચર નીકળી જશે અને છીણ સુકાયા પછી એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો આ રીતે હાથથી ફેલાવીને એને સૂકવી દઈશું. કેરીના છીણને આપણે તડકામાં કે પંખા નીચે નથી સૂકવવાની, એને આમ જ રૂમમાં રૂમ ટેમ્પરેચર પર જ સૂકાવા દેવાનું છે. લગભગ 3-4 કલાક પછી છીણ એકદમ સરસ સુકાઈ જશે. હવે 5-1 કલાક જેટલો સમય થઈ ગયો છે અને ચણા અને મેથી પણ એકદમ સરસ ખટાઈ ગયા છે. તમે જોઈ શકો છો એ થોડા વધારે ફૂલી પણ ગયા છે. હવે આપણે એને એક કોટનના કકડામાં અથવા તો જાડા નેપકિનમાં આ રીતે પોડા કરીને ફેલાવી દઈશું અને સૂકવી દઈશું. તો ચણા અને મેથીને પણ આપણે તડકામાં કે પંખા નીચે નથી સૂકવવાના, રૂમ ટેમ્પરેચર પર જ એને આ રીતે સૂકવવાના છે. તમે થોડોક જાડો નેપકિન આ રીતે લેશો તો એનું પાણી બધું સરસ ઇઝીલી શોષવાઈ જશે અને એ જલ્દીથી કોરા થઈ જશે. 3-4 કલાકમાં ચણા અને મેથી એકદમ સરસ સુકાઈ જશે.
ચણા અને મેથી એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાર પછી જ આપણે ઉપયોગમાં લેવાના છે. જો એમાં થોડુંક પણ પાણી રહી જશે તો બની શકે કે અથાણામાં ફૂગ આવે, તો એવું ના થાય એના માટે ચણા, મેથી અને કેરી એકદમ સરસ આ રીતે ડ્રાય થઈ જવા જોઈએ. તમે જોઈ શકો છો કે કેરીનું છીણ પણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે, એમાં સહેજ પણ મોઈશ્ચર નથી રહ્યું. હવે આપણે એક મોટા બોલમાં 1 કપ મેથીનો મસાલો ઉમેરવાનો છે. તો જે મેઝરિંગ કપથી મેં ચણા અને મેથીનું માપ લીધું હતું એ જ કપના માપ પ્રમાણે મેં 1 કપ ભરીને મેથીનો મસાલો લીધો છે. અને હવે એ જ કપના માપ પ્રમાણે 1.25 કપ ભરીને આપણે તેલ ગરમ કરવાનું છે. તેલને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે અને ત્યાર પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી ઠંડુ કરી લેવાનું છે. હું અત્યારે સિંગતેલથી અથાણું બનાવી રહી છું, તમે સરસિયાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે તેલ ગરમ થાય ત્યાં સુધી મેથીના મસાલામાં કેરીનું છીણ ઉમેરી દઈશું, બરાબર મિક્સ કરી લઈએ. હવે છીણ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે જે ચણા અને મેથી સૂકવીને રાખ્યા છે એ પણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. મેથીના મસાલામાં મરચું અને મીઠું હોય જ છે એટલે આપણને જો જરૂર લાગશે તો બીજું આપણે મીઠું અને મરચું ઉમેરીશું. તો પહેલાં આપણે કેરીના છીણ સાથે મસાલાને બરાબર મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ચણા અને મેથીને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. આ બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ ઉમેરી દઈશું. તેલ અત્યારે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તેલને આ રીતે એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનું છે. જો તમે થોડું પણ ગરમ તેલ ઉમેરશો ને તો અથાણાનો કલર શ્યામ થઈ જશે, તો એવું ના થાય એના માટે ખાસ તમારે તેલ એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ ઉમેરવાનું. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 1/3 કપ જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી દઈશું. કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી અથાણાનો કલર એકદમ સરસ લાલ ચટાક આવશે, બરાબર મિક્સ કરી લઈએ. મેથીના મસાલામાં પણ મીઠું રહેલું છે અને ચણા અને મેથીને પણ આપણે કેરીના મીઠું નાખેલા પાણીમાં પલાળ્યા હતા એટલે મીઠું નાખવાની અત્યારે મને બિલકુલ જરૂર નથી લાગતી એટલે હું મીઠું નથી ઉમેરતી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે જો તમને આ ટાઈમે મીઠું ઓછું લાગે તો ઉમેરી શકો છો. હવે ચમચાની મદદથી સારી રીતે પ્રેસ કરી લઈએ. આ અથાણામાં હજુ આપણે લસણ ઉમેરવાનું બાકી છે પણ એક દિવસ આપણે એને આ જ રીતે રહેવા દઈશું. જ્યારે આપણે લસણ ઉમેરીશું ત્યારે બીજું તેલ પણ ઉમેરીશું, તો ઢાંકીને આપણે 1-1.5 દિવસ માટે આ જ રીતે રહેવા દઈએ. હવે 1.5 દિવસ પછી 1/2 કપ આપણે ફોલેલું લસણ લેવાનું છે, એને ચોપરમાં ઉમેરી લઈશું અને ફાઇન ચોપ કરી લઈશું. ઘણા લોકો આ અથાણામાં આખું લસણ ઉમેરે છે પણ અમારા ઘરમાં બધાને આખું લસણ નથી ભાવતું એટલે હું આ રીતે એને ચોપરમાં ચોપ કરીને ઉમેરી રહી છું. જો તમને આખું લસણ ખાવાનું ગમતું હોય તો આખું પણ ઉમેરી શકો અથવા તો ઝીણું ઝીણું સમારીને પણ ઉમેરી શકો. તો લસણને મેં અત્યારે ફાઇન ચોપ કરી લીધું છે, તમે જોઈ શકો છો. મેં અત્યારે 1/2 કપ ચણા, 1/2 કપ મેથી અને 1/2 કપ લસણ લીધું છે. હવે લસણ ચોપ થઈ જાય એટલે આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે. તો 1/4 કપ તેલ મેં પહેલાં લીધું હતું અને હવે બીજું 1/4 કપ તેલ લીધું છે. તો ટોટલ મેં આ અથાણું બનાવવામાં 2 કપ તેલનો ઉપયોગ કર્યો છે. કોઈ પણ અથાણું હોય, અથાણામાં જો તેલનું પ્રમાણ સારું હોય તો જ અથાણું સારું રહે છે, નહીં તો એમાં ફૂગ આવી જશે અને અથાણું બગડી જશે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ પર આપણે એમાં લસણ ઉમેરી દેવાનું છે. અને લસણ તેલમાં ઉમેર્યા પછી ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવાનું છે. લસણ બળી ના જાય એના માટે તમારે ગેસની સ્લો ફ્લેમ પર જ લસણને સાંતળવાનું છે. સતત આ રીતે ચલાવતા રહીશું. જો તમે લસણને આખું ઉમેરવા માગતા હો અથવા તો નાના નાના ટુકડામાં કટ કરીને ઉમેરતા હો તો પણ તમારે આ રીતે તેલમાં સાંતળીને જ ઉમેરવાનું છે. તો લસણને આ રીતે તેલમાં સાંતળી લેવાનું છે પણ લસણ સાંતળતી વખતે બિલકુલ લાલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાની છે. તો 1-1.5 મિનિટ માટે લસણને આપણે ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે સાંતળી લેવાનું છે. તો 1.5 મિનિટ જેટલું મેં સાંતળી લીધું, લસણ સંતરાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો ગેસને હવે બંધ કરી દઈએ.
અને ઠંડુ થવા દઈએ. તમે જોઈ શકો છો કે ગઈકાલે આપણે જે તેલ ઉમેર્યું હતું એ મેથીના મસાલાએ જેટલું પીવાનું હતું એટલું પી લીધું છે. હવે આપણે જે લસણ સાંતળીને રાખ્યું છે એ ઉમેરવાનું છે. તેલ એકદમ ઠંડુ પડી ગયું છે અને રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે લસણને પણ એકદમ સરસ અથાણા સાથે મિક્સ કરી લેવાનું છે. આ અથાણાને તમે બીજા કે ત્રીજા દિવસથી જ ઉપયોગમાં લઈ શકો છો. ચણા મેથીને આપણે કેરીના પાણીમાં આથેલા હોવાથી એને અથાતા બહુ વાર નથી લાગતી. 2-3 દિવસમાં અથાણું બનીને તૈયાર થઈ જશે. મેં અત્યારે આટલું જ અથાણું બનાવ્યું છે એટલે તેલની ક્વોન્ટિટી આટલી જ રાખી છે. પણ જો તમે આખા વર્ષ માટે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવો ને તો તેલની ક્વોન્ટિટી વધારે રાખવાની. અથાણાને બરણીમાં ભરી લીધા પછી આંગળીના એક વેળા જેટલું તેલ ઉપરથી ચોક્કસ રાખજો, જેથી અથાણું તમારું આખા વર્ષ માટે બગડે નહીં અને એમાં ફૂગ ના આવે. તમે કોઈ પણ અથાણું બનાવો તો એને કાચની બોટલમાં ભરવાનું. જો તમે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરશો તો એ લાંબા સમય સુધી સારું નહીં રહે અને થોડાક જ ટાઈમમાં અથાણાનો કલર ચેન્જ થઈ જશે. જો તમારે અથાણાનો કલર અને સ્વાદ આખા વર્ષ માટે આવા ને આવા રાખવા હોય તો હંમેશા અથાણાને સ્ટોર કરવા માટે કાચની બોટલ અથવા તો ચીનાઈ માટીની બરણીનો ઉપયોગ કરવાનો. જો તમે આખા વર્ષ માટે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવ્યું હોય તો એને મોટી બોટલમાં ભરવાનું અને રોજના વપરાશ માટે નાની બોટલમાં કાઢી લેવાનું, જેથી વારંવાર મોટી બરણીને ખોલવાનું ના થાય અને એમાં એર ના જાય. આ બધી નાની નાની બાબતો છે, પણ જો એનું ધ્યાન રાખવામાં ના આવે તો અથાણું જલ્દીથી ખરાબ થઈ જાય છે અને એનો કલર પણ મેન્ટેન નથી રહેતો. તો કેવી લાગી તમને આજની આ ચણા મેથી અને કેરીના અથાણાની રેસીપી? આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.